મિત્રો નમસ્કાર, તમારા બધાના આશીર્વાદ, દુઆ અને ઈશ્વરની પ્રાર્થના એ બધું ભગવાને સાંભળ્યું. હું હાલ એકદમ સાજો, સારો, સ્વસ્થ, તંદુરસ્ત છું. આજે 30 તારીખે દેવદર્શને જવાનો છું. ત્યાર પછી બીજા હજુ 7 દિવસનો આરામ કીધો છે, ફેફસાનું ચેકઅપ કરાવવાનું છે, પણ હું સાજો સારો છું. બીજું ખાસ એ જણાવવાનું કે ગુજરાતમાં આજકાલ એવો માહોલ ચાલે છે કે સિવિલ હોસ્પિટલ, એનો ડૉક્ટર સ્ટાફ, એનો પેરામેડિકલ સ્ટાફ એ બદનામ બહુ જ કરવામાં આવે છે. આપણી પ્રજાનો વાંક છે, હું એવું કહીશ, પબ્લિકનો વાંક છે. હું 3 તારીખે કોવિડ પેશન્ટ બનવાથી રાજકોટ સિવિલમાં દાખલ થયેલો અને કોઈપણ જાતની ઓળખાણ વગર મને કોઈ ત્યાં ઓળખતું પણ નહોતું. તેમ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર બુત સાહેબનો પણ આભાર, ત્યાં રહેલી ડૉક્ટર સિનિયર ડૉક્ટરની ટીમનો પણ આભાર, ત્યાંના પેરામેડિકલ સ્ટાફ, વોર્ડ બોય, સફાઈ કર્મચારી બધાનો આભાર કે તેઓ મારા સહિત બધા જ પેશન્ટનું એક સરખું ધ્યાન રાખતા હતા. મારું પણ એટલું જ સારું ધ્યાન રાખ્યું, એના માટે હું તમામ લોકોનો આભારી છું. ઉપરાંત ત્યાં મને 5 દિવસ રાખી સમરસ ગર્લ્સ કોવિડ સેન્ટર જે છે ત્યાં મને રાખ્યો. હું સતત 15 દિવસ ઓક્સિજનમાં જ હતો. ત્યાં પણ એકદમ સારી સારવાર કરવામાં આવે છે. કોઈ રાજકોટની કોઈ પબ્લિકે કે કોઈ નાગરિકે ગભરાવાની જરૂર નથી. કોઈને ત્યાં મારી નાખવામાં નથી આવતા. રાજકોટ સિવિલ અને સમરસ બધા જમાં બહુ જ સારી ટ્રીટમેન્ટ મળે છે. હું ડૉક્ટર વૃંદા અને એમની સિનિયર અને જુનિયર તમામ ટીમનો આભાર માનું છું. ડૉક્ટર ખલીલ સોની અને તેમના ગ્રુપ અને તેમની ટીમનો આભાર માનું છું. ઇવન વોર્ડ બોય મારી દીકરી એવી શિવાની ભરાડ, જયેશ ભરાડ, રાજુભાઈ, અન્ય તમામ વોર્ડ બોય, સફાઈ કર્મચારી માસી, મારી સાથે ઓક્સિજનનું સિલિન્ડર લઈ અને દોડાદોડી કરનાર મિલનભાઈ, જયેશભાઈ, તમામ મિત્રોનો હું આ તકે આભાર માનું છું. આ ઋણ તમારું ક્યારેય ચૂકવી શકાય એવું છે નહીં. અને એના ભાગરૂપે આપણે સમરસમાં છેલ્લા 10 દિવસથી મોસંબી મોકલાવવાનું મિત્રમંડળની મદદથી ચાલુ કરેલ છે. લીંબુ મોકલાવી છીએ, તેમાં પણ આપણને સમાજનો બધા મિત્રોનો સારો સહયોગ મળ્યો છે. અને હું આજે તમારા લોકોના આશીર્વાદથી, મહાદેવની કૃપાથી અને વિમલનાથ દાદાની દયાથી સ્વસ્થ અને તંદુરસ્ત છું. માટે કોઈએ પણ હજુ એક વિનંતી કે કોઈએ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જવામાં ડરવું નહીં, ડરવાની જરૂર જ નથી. સિવિલ હોસ્પિટલ આપણા જેવા દર્દીઓ માટે એ મંદિર છે અને ત્યાં નિષ્ણાંત ડૉક્ટરો બુત સાહેબની ટીમ સાથે ખભે ખભા મિલાવીને લોકોની સેવા કરે છે. પત્રકાર વિપુલ દવે, ટીમ સ્ટ્રીટ ન્યૂઝ, ગુજરાત. આભાર.